અરવલ્લીના અંતિયાર વિસ્તારોમાં આજે પણ એવું ગામ છે કે જ્યાં ડિજિટલ યુગમાં પણ આઝાદી પહેલાંનું જીવન જીવી રહ્યા છે. આ વિસ્તારના ગરીબ લોકોને પાયાની કોઈ જ સુવિધા પ્રાપ્ત થઈ નથી. એવા જ એક ગામમાં 3 કિલોમીટર જંગલ વિસ્તારમાં ZSTV ન્યૂઝે ચાલીને મેળવ્યો ચિતાર. એ અંગે જોઈએ એક રિપોર્ટ. વાત છે મેઘરજ તાલુકાના આંતરિયાળ નવા ગામની. કદવાડી ગામની આ ગામમાં 700 થી 800 ગણની વસ્તી છે. સ્થાનિક રહીશો ખાસ ખેતી અને પશુપાલનના વ્યવસાય પર જીવન ગુજારો કરે છે. બિલકુલ જંગલ અને ડુંગરાળ પ્રદેશમાં છૂટા છવાયા મકાનોમાં લોકો રહી રહ્યા છે. આ વિસ્તારમાં ક્યારે કોઈ રાજકીય નેતા કે અધિકારીઓ ફરક્યા નથી. આ ગામમાં ખાસ પાયાની સુવિધા જેને સમ ખાવાએ પાકો રસ્તો નથી. ગામના લોકોને કસાણા મેઘરજ તરફના મુખ્ય પાકા રસ્તા પર આવવું હોય તો જંગલમાં 3 કિલોમીટર ચાલીને આવવું પડે. ZSTV ન્યૂઝ પણ 3 કિલોમીટર ચાલીને ડુંગરા ખૂંતા ખૂંતા મુખ્ય મુકામ પર પહોંચ્યું તો વરવા દ્રશ્યો જોવા મળ્યા. ZSTV ન્યૂઝ 3 કિલોમીટર ચાલતા ચાલતા પહોંચ્યું તો એક ટેકરી પર મકાન દેખાયા. ત્યાં નજર કરી તો 2 મહિલાઓ દૂધારા પશુઓની માવજત કરી રહી હતી. ત્યારે ZSTV ન્યૂઝ દ્વારા તેમની પાસેથી પ્રાથમિક માહિતી મેળવી અને થોડા આગળ વધ્યા તો જાણવા મળ્યું કે આ વિસ્તારમાં આઝાદી પછી કોઈ જ પાયાની સુવિધા નથી. ગામમાં મુખ્ય રસ્તાની સુવિધા નથી. કોઈ પણ કામકાજ માટે જવું હોય તો પથરાર રસ્તે જવું પડે છે. ચોમાસામાં તો બહુ જ મુશ્કેલી વેઠવી પડે છે. મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ખેતીમાં કોઈ ઉપજ મળતી નથી અને પશુપાલનમાં દૂધ પર જીવન ગુજારો કરવો પડે છે. પણ મુખ્ય સમસ્યા એ છે કે દૂધ ભરવા પણ 3 કિલોમીટર દૂધ ડેરીમાં જવું પડે અને એ પણ જાણે વેંતણી પાર કરતા હોય એમ પાણીમાં પડીને. ત્યારે કેટલીક મહિલાઓ તો ZSTV ન્યૂઝ સમક્ષ પોતાની આપવીતી જણાવી હતી. નવા ગામ કદવાડીની મહિલાઓ પાસેથી એક મહત્વની વાત જાણવા મળી કે જ્યારે આ વિસ્તારમાં સારી સુવિધા છે એમ માની પોતાના મા બાપે અહીં છોકરાઓને પરણાવી, પરંતુ સ્થાનિક મહિલાઓ જણાવી રહ્યા છે કે અમારા સાસુ સસરા પણ સુવિધા જંખતા જંખતા ગયા અને અમે પણ જઈશું. હાલ અમારા છોકરાઓ જાણે કુવારા રહી જશે એવું લાગે છે, માટે પાક્કા રસ્તા બને એવી માંગ છે. ZSTV ન્યૂઝ જેમ જેમ આગળ વધતું ગયું એમ ગતિશીલ ગુજરાતના વરવા દ્રશ્યો જોવા મળ્યા. મુખ્ય બાબત એ છે કે પાક્કા રસ્તાના હોવાથી બીમારી સમયે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. રસ્તો ના હોવાથી 108 કે બીજા કોઈ પ્રાઇવેટ વાહનો આવી શકતા નથી. બીમાર દર્દીઓને સાડીના લાકડાની સાથે બાંધી જોડી બનાવીને ચાલતા 3 કિલોમીટર જંગલમાં ઉચકીને લઈ જવા પડે છે. ઘણી વખત મુખ્ય મુકામ પર પહોંચતા અને સારવાર મળે એ પહેલાં જ લેટ થઈ જવાથી દર્દી મૃત્યુ પામે છે. જ્યારે જ્યારે કોઈ સામાજિક જવાબદારી સ્વીકારવાનું કામ હોય ત્યારે ZSTV ન્યૂઝ હંમેશા મોખરે રહેતું હોય છે. ત્યારે ગુજરાતી મીડિયામાં કોઈ નથી પહોંચ્યું ત્યાં ZSTV ન્યૂઝ જંગલ વિસ્તારોમાં પહોંચ્યું અને રહીશોની મુશ્કેલીઓ અસુવિધાઓને તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આ વિસ્તારના લોકોએ પણ ZSTV ન્યૂઝ તેમની વારે આવતા ખુશી વ્યક્ત કરી અને પોતાની વ્યથા ZSTV ન્યૂઝ સમક્ષ વ્યક્ત કરી. છેલ્લા 9 વર્ષથી ગામના સરપંચ ગામ પંચાયત દ્વારા દરખાસ્તો તૈયાર કરીને તંત્રમાં મોકલે છે, પણ તંત્રને આવે છે વાડે કંડમ સ્થિતિમાં જીવન ગુજારો કરી રહેલા લોકો સાંભળવા અને સુવિધા આપવાનો સમય નથી. ત્યારે ZSTV ન્યૂઝ દ્વારા આવા છેવાડાના લોકોની વારે આવીને તંત્રને જગાડવાનું કામ કર્યું છે. જયદીપ ભાટિયા, ZSTV, અરવલ્લી. મારું નામ દોઈબેન મના. મારું પિયર રાજસ્થાનમાં. અમારે આવ્યો ને એવો રસ્તો જોયો કે મારા પિયરવાળે કે ત્યાં સુભિતા હારી છે એમ કરીને લગ્ન કર્યું. તો મારું એવું ને એવું જ જોયું છે. મારા સાસુ સાસરા એ જતા રહ્યા, એમને અમે જતા રહેવાના, પણ અમને એવો રસ્તો જોયો નથી. બેન પ્રવીણભાઈ મના છે. મારા ગામનું નામ નવા ગામ છે. અમારે રસ્તાનું બરોબર તકલીફ થવાથી સાહેબ અમે ખાડા ખાબોશી આ ડુંગરવાળા વિસ્તારમાં અમે અમારું પિયર પંચાલ છે સારા. અમારે ત્યાં રસ્તાઓ છે અને અહીંયા લગ્ન કર્યું. અમારે કોઈ સુવિધા નથી. અમારા છોકરાઓ ભણાવવા મૂકવા જવું આવવું રસ્તાઓમાં અમારે કેવી રીતે ખાડા ખાબોશી આમાં જવું, પાણી ભરાઈ જાય છે એનાથી અમે આ રસ્તા અમારા પાકા થવા જોઈએ એવું અમારું સાહેબ
અમારું ગરીબોનું જોજો, અમે આજ સુધી આ રસ્તાઓ ખાડા ખાબોચિયામાંથી સારા રસ્તા પાકા બને એવી અમારી આશા છે. અને અમારા આ ગામમાં કોઈ બીજો ડુંગરિયાળ વિસ્તાર છે, ખેતી અને દૂધ ઉત્પાદનથી અમે જીવન ગુજારીએ છીએ. અમારે બીજું કોઈ ખેતી એવું કોઈ સારું થતું નથી. અમે ગરીબ માણસો છીએ, અમારા ગરીબોનું કોઈ આજ સુધી કોઈ સરકારે જોયું નથી. અને આજ સુધી અમારા રસ્તાઓ પણ પાકા બન્યા નથી, તો અમારા રસ્તા પાકા બને એવું અમે આશા રાખીએ છીએ સાહેબ. શ્રીભાઈ લાલજીભાઈ, નવા ગામ કસાણા, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લીના વતની છું. મેં છેલ્લા 9 વર્ષથી સરપંચના પદ ઉપર પદ ભોગવી રહેલો છું. મેં ધોળાગાંઠાથી મોહલી પ્રાથમિક શાળા સુધી છેલ્લા 7-8 વર્ષથી દરખાસ્ત વારંવાર મેં બનાવી છે. અને મેં ગાંધીનગર અને રાજ્યસભા સુધી રજૂઆતો કરી છે, તેમ છતો મારા રસ્તાની કોઈ રજૂઆત આજ સુધી કોઈએ સાંભળી નથી. તેથી મારા ગામના માણસો બીમાર હોય, ડિલિવરી હોય, તે એમને જૂની આઝાદી પહેલાંની પદ્ધતિ હતી તે પદ્ધતિ આજ સુધી અમારા વડવાઓ વખતની હજુ ચાલે છે. તે ઘણી બધી સરકાર ગ્રાન્ટો ફેંકે છે, પણ અમારા સુધી રસ્તા પાકા રસ્તા અંગેની કોઈ મળી નથી. તેથી અમારા ઘણા કેસો ડિલિવરીના બગડીએ જાય છે અને ઘણા જીવતા રહે છે. એ જેમ તેમ કરીને પહોંચાડીએ છીએ, 108 બોલાવી અને 3 કિલોમીટર જઈએ છીએ. અને અમારું કામ અમારી વિડીયો ધ્યાનમાં લઈ અને આપ સાહેબ